નમસ્તે બાળકો, કેમ છો? આપણે છેલ્લે એકમ બે પોટલા ટપકે ટપ એમાં પ્રવૃત્તિ 8 સુધી જોયું હતું. આજે આપણે પ્રવૃત્તિ નંબર 9 થી શરૂઆત કરીશું. પ્રવૃત્તિ નંબર 9 જોઈએ તે પહેલા ફરીથી આપણે ચાલો ગાઈએ ગીતડું. એમાં આજે પેલા પંખીને જોઈ મને થાય એ ગીત આપણે પહેલા ગાઈએ. તો પહેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાખ મળી જાય તો આભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. ઘડિયાળમાં 10 વાગે ટન ટન ટન, બા મને ખોડવા લાગે, બચું ક્યાં બચું ક્યાં બચું ક્યાં. હું તો આભલે ઉડ્યા કરું, ઊંચે ઊંચે ઉડ્યા કરું. પેલા ડુંગળાની ટોચે મારી પાંખ જઈ પહોંચે. બા ઢીંગલી જેવા, બાપુ ઢીંગલી જેવા, નાના 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 નાના, જો હું તો છાના માના, આ ભલે ઉડ્યા કરું. આપણે ગીતડું ગાઈ લીધું. હવે આપણે પ્રવૃત્તિ નંબર 9, રીડિંગ ક્રિકેટની રીતે વાદળાની ગમ્મત વાંચો. આપણે આગળ વાદળાની ગમ્મત છે એ વાર્તા આપેલી છે. તો રીડિંગ ક્રિકેટની રીતે આપણે પહેલા પાઠની અંદર જોઈ ગયા. તો વાદળાની ગમ્મત એવી રીતે વાંચવાની છે, એટલે કે શું કરવાનું? તો કે પાઠ વાંચવાનો મોટેથી. જો કોઈ શબ્દમાં તમને વાંચતા ભૂલ પડે તો એ શબ્દ તમારી નોટબુકની અંદર 2 વાર લખવાનો અને એ વાક્ય ફરીથી વાંચતા આગળ જવાનું. ફરીથી સાંભળી લ્યો, શું કરવાનું? તો પાઠ વાંચવાનો મોટેથી, અને જે શબ્દમાં વાંચવામાં તમને ભૂલ પડે એ શબ્દ 2 વખત તમારી નોટની અંદર લખવાનો અને પછી આગળ વાંચતા જવાનું. જ્યાં તમને શબ્દમાં ભૂલ પડે ત્યાં ત્યાં તમારે નોટની અંદર એ 2 વખત લખવાનો. હવે અહીંયા પ્રવૃત્તિ નંબર 10 મોટેથી વાંચો. નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે છે. વરસાદભાઈ, ઓ વરસાદભાઈ, થોડી વાર રમવાનું અટકાવીને મારી વાત સાંભળો ને. કેમ છો તમે? આ બધા કહે છે કે વરસાદ પડે છે, તે હે તમને વાગતું નથી? હું પડું તો ખૂબ વાગે. તમે જમીન પર પડો છો ત્યારે સરસ અવાજ આવે છે. તમે તો જાત જાતના અવાજ કાઢી શકો છો. નળિયા પર પડો ત્યારે જુદો અવાજ, પતરા પર પડો ત્યારે ખનખન જેવો, જાણે ઝાંઝરનો અવાજ, અને પાણીમાં પડો ત્યારે તો ટપ ટપ ટપ. તમને બારીના સળિયા પર ને ઝાડના પાંદડા પર ઝૂલતા મેં જોયા છે. સુરત દાદાનું અજવાળું તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત સ્મિત કરો છો. અચ્છા, પણ એ તો કહો, તમે ક્યાંથી આવો છો? તમે મને ત્યાં લઈ જશો? પ્રવૃત્તિ નંબર 10 આપણે મોટેથી પેરેગ્રાફ વાંચ્યો. હવે પ્રવૃત્તિ નંબર 11, આ ફકરામાંથી તમને ગમતા 2 વાક્યોનું અનુલેખન કરો.
એટલે કે આપણે પ્રવૃત્તિ નંબર 10 માં જે પેરેગ્રાફ આપણે મોટેથી વાંચ્યો એ જ પેરેગ્રાફ છે, એમાંથી આપણે ગમતા બે વાક્ય છે અનુલેખન, એટલે એમાંથી જોઈ જોઈને લખવાના છે. અહીં મેં બે વાક્યો છે લખેલા છે, તમે જોશો મેં લખ્યું છે કે ભાઈ નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે છે. વરસાદભાઈ, ઓ વરસાદભાઈ, થોડી વાર રમવાનું અટકાવીને મારી વાત સાંભળો ને, કેમ છો તમે? આ બધા કહે છે કે વરસાદ પડે છે, તે હે તમને વાગતું નથી? હું પડું તો ખૂબ વાગે. તમે જમીન પર પડો છો ત્યારે સરસ અવાજ આવે છે. અનુલેખન કરવાનું છે દરેક બાળકે, એટલે કે એની અંદર માત્ર લખવાનું નથી પણ જે જે ચિહ્નો એની અંદર આવે છે કે વિરામ ચિહ્નો હોય, અલ્પવિરામ હોય, તે બધું જ છે તમારે નોંધ કરીને સાથે સાથે લખવાનું છે, દર્શાવવાનું છે. પ્રવૃત્તિ નંબર 12 જોઈએ. જે વાક્ય હોય તેની પાછળ પૂર્ણવિરામ મૂકો અને ચોરસખાનામાં છે લખો. વાક્ય ન હોય તેની પાછળ ચોરસખાનામાં નથી લખો. અહીંયા ઉદાહરણ આપેલું છે, અમને વાર્તા સાંભળવાની મજા પડી, એટલે કે અહીંયા પૂર્ણવિરામ અને અહીંયા છે, એટલે કે આ વાક્ય છે. જો વાક્ય ન હોય, અધૂરું હોય, તો નથી લખવાનું છે. એટલે અહીંયા પહેલું વાક્ય આપણે જોઈએ તો અમે રોજ સાંજે બાગમાં ફરવા, વાક્ય પૂરું નથી. આપણે જોઈએ, આપણે બોલતા હોઈએ કે ભાઈ અમે રોજ સાંજે બાગમાં ફરવા જઈએ છીએ, તો જઈએ છીએ એવું ક્યાંય લખેલું નથી, એટલે કે આ વાક્ય પૂરું નથી. એટલા માટે અહીં આપણે કાંઈ કરવાનું નથી, માત્ર અહીંયા ચોરસખાનાની અંદર નથી લખવાનું છે, એટલે લખવું અહીંયા ખાનામાં નથી, એટલે કે વાક્ય નથી. પછી બીજું જોઈએ, ઉનાળામાં તો અમને ખૂબ જ ગરમી લાગે છે એવું લખેલું નથી, એટલે કે વાક્ય પૂરું નથી, એટલા માટે અહીંયા લખવાનું નથી. ત્રીજું વાક્ય જોઈએ આપણે તો કે બધા વાદળા પાણી ભરીને આવ્યા, એટલે કે વાક્ય પૂરું છે, એટલે અહીંયા પૂર્ણ વિરામ કરવાનું. વાક્ય પૂરું છે એટલે અહીંયા શું કરવાનું છે? પૂર્ણ વિરામ. અને વાક્ય છે એટલા માટે અહીંયા લખવાનું છે છે. ચોથું વાક્ય જોઈએ, મારે એરોપ્લેનમાં બેસી દિલ્હી જવું છે, એટલે કે વાક્ય પૂરું છે, એટલે અહીંયા પૂર્ણ વિરામ અને ખાનામાં લખવાનું છે છે. છેલ્લું વાક્ય જોઈએ તો કે દિલ્હી પહોંચી હું કુતુબ મિનાર જોવા. જોવા શું? કાંઈ લખેલું નથી. હું કુતુબ મિનાર જોવા ગયો હતો કે ગઈ હતી એવું કશું અહીંયા લખેલું નથી, એટલા માટે આ વાક્ય અધૂરું છે, વાક્ય પૂર્ણ નથી, એટલે અહીંયા લખવાનું રહેશે નથી. દરેક બાળક, આપણે અત્યારે જે પ્રવૃત્તિ નંબર 9, 10, 11 અને 12 એમાં લખવાનું છે, પ્રવૃત્તિ નંબર 11 અને 12 ની અંદર જે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે એ લખી અને પછી પ્રવૃત્તિ નંબર 12, પ્રવૃત્તિ નંબર 12 છે એ પોતાની નોટબુકની અંદર છે જોઈ જોઈને, ચોપડીમાંથી જોઈ જોઈને લખે પ્રવૃત્તિ નંબર 12.